ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ભણીશું વિષય ગુજરાતી, ચેપ્ટર નંબર 1, જેનું નામ છે ચબુતરો. મિત્રો, તમે ગામમાં ચોક વચ્ચે પંખીઓ માટેનો ચબુતરો તો જોયો જ હશે. ચબુતરો સેના માટે હોય ખ્યાલ છે તમને? ચબુતરો પંખીઓને ચણ આપવા માટે હોય છે. અને એ તમે જોઈ શકો છો, એ ચબુતરા ઉપર ઘણા બધા પંખીઓ બેઠા છે. આ ચિત્રપાઠ છે, એ ચિત્રના આધારે તમે એ સમજી શકો છો. એ ચિત્ર ઉપરથી તમે વાક્યો પણ બનાવી શકો અને એ ચિત્રને તમે નિહાળી પણ શકો છો કે આ ચબુતરો છે, એ ચબુતરામાં એક થીબ લટકે છે, એ ચબુતરા નીચે એક નિસરણી દેખાય છે. નિસરણીનો ઉપયોગ શા માટે થતો હશે? તો માણસો છે એ નિસરણી ઉપર ચડી અને ચબુતરા ઉપર ચણ નાખવા જાય છે, બરાબર? ચબુતરો સેના માટે હોય છે? તો જ્યારે વરસાદ પડે છે અને પાણી આવે છે તો એ પંખીઓના રક્ષણ માટે હોય છે, કારણ કે ચણ છે એ નીચે જેમ તેમ પડેલો હોય તો વરસાદથી પલળે નહીં, એના માટે પંખીઓના રક્ષણ માટે એ ચબુતરો બાંધવામાં આવે છે. આ ચિત્રમાં 3 ગાયો દેખાય છે. એ ચબુતરાનો ઓટલો છે, એના ઉપર એક માણસ બેઠો છે. નીચે એક બકરી છે, કૂતરો છે, એ તમને ચિત્રમાં જોવા મળે છે, બરાબર? ઝાડ દેખાય છે. અને મિત્રો, તમને એવો પ્રશ્ન થશે કે આ થીબ છે, બરાબર, એને આપણે ગુજરાતી સરળ ભાષામાં કુંડું કહીએ, પાણીનું કુંડી, બરાબર? હવે એ કુંડીમાં અથવા તો થીબમાં પંખીઓ છે એ પાણી પીને આરામ કરે છે, બરાબર? અને એ ચબુતરો છે એના ઉપર અલગ અલગ જાતના પંખીઓ આવીને ચણ ખાય છે. આ ચબુતરાની છત છે. હવે છત, તમને એવો પ્રશ્ન થશે કે છત શું કામ હોય? તો ઠંડી હોય, શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી થાય અને ચોમાસામાં જ્યારે વરસાદ પડે તો એ વરસાદમાં પંખીઓ છે એને રક્ષણ પણ મળે છે અને પંખીઓ છે એ સહી સલામત એ બચી શકે છે બધી ઋતુઓથી, તાપથી, વરસાદથી. એટલે એ ચબુતરો બાંધવામાં આવે છે, એ પણ ગામના ચોક વચ્ચે. તમે જોયો જ છે, ન જોયો હોય તો ગામમાં જઈ અને ચોક વચ્ચે ક્યાંક ચબુતરો જોજો, બરાબર? તો આ આપણે સમજ મેળવી ચબુતરાના ચિત્રપાઠ, બરાબર? આ આખું ચિત્રપાઠ પાઠ છે એ ચિત્ર આધારિત, એના દ્વારા પણ પ્રશ્નોત્તરી આપણે અહીંયા કરીશું. હું અહીંયા કેટલાક પ્રશ્નો છે એના જવાબ છે તમારી ટેક્સ્ટ બુકમાં સ્વાધે આપેલું છે, તો એ જવાબ હું કહીશ. તમે ધ્યાનથી એ ચિત્ર આધારિત સાંભળજો. તો રેડી છો ને મિત્રો પ્રશ્નોના જવાબ સાંભળવા માટે? તો ચલો આવીએ પેજ નંબર ટેક્સ્ટ બુક 2 ઉપર. ક્વેશ્ચન નંબર 1, આપેલા ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર એટલે કે જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, ચબુતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? મિત્રો, તમે ચિત્ર તો જોઈ જ લીધું છે, ચબુતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? કાંઈ વાંધો નહીં, હું અહીંયા જવાબ આપું છું, તમે ધ્યાનથી સાંભળજો. ચબુતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે. બીજો પ્રશ્ન, ચબુતરામાં શું નાખવામાં આવે છે? ચબુતરામાં દાણા અથવા તો ચણ નાખવામાં આવે છે. ત્રીજો, ચબુતરા પર છત શા માટે છે? તો ઠંડી, ગરમી અને વરસાદમાં પંખીઓને રક્ષણ મળે એના માટે ચબુતરા ઉપર છત હોય છે. 4, પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? તો તમે ચિત્રમાં જોયું જ છે, બરાબર, કે પંખીને પાણી પીવા માટે થીબ લટકાવી છે અથવા તો કુંડું લટકાવ્યું છે. 5, નિસરણીનો શું ઉપયોગ થતો હશે? તો નિસરણીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને ચબુતરામાં ચણ અથવા તો દાણા માટે થતો હશે. એટલે કે દાણા આપણે નાખીએ ચબુતરામાં, બરાબર, આપણે મુઠ્ઠી ભરી અને ચબુતરા ઉપર ફેંકી તો દઈએ નહીં, પરંતુ આપણે ફેંકી દઈએ તો જ્યાં ત્યાં દાણા પડી જાય, એના માટે આપણે શું કરશું? નિસરણી ઉપર ચડીશું અને એ દાણા નાખી આવીશું, બરાબર? નિસરણી એટલે લપસણી, લપસણી એટલે બગીચામાં લપસણી ખાવ એ નહીં,
ચડવા માટેની નિશાની લપસણીની વાત છે. છઠ્ઠો, ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો ચિત્રમાં એક માણસ, બકરી, ગાયો જોવા મળે છે. એના સિવાય કૂતરો પણ છે, બરાબર, એ તમે લખી શકો છો. બીજો પ્રશ્ન અહીંયા એવું છે, ચબૂતરો, એના વિશે 5 વાક્યો લખવાના છે. મિત્રો, તમને એ ચિત્ર તો સમજાવી જ દીધું, તમને ઘણા બધા 5 શું, તમને તો વધારે આવી જાય વાક્ય. એટલે ચબૂતરા વિશે 5 વાક્યો લખવાના છે, તો હું અહીંયા 5 વાક્યો બોલું છું, તમે તમારી રીતે પણ 5 વાક્ય લખી શકો. અમારા ગામમાં ચોક વચ્ચે એક ચબૂતરો છે. ચબૂતરો ખૂબ ઊંચો છે. સવાર સાંજ પંખીઓ ત્યાં ચણવા આવે છે. ચબૂતરે લટકતી થીબમાંથી, એટલે કે કુંડામાંથી, પંખીઓ પાણી પીવે છે. ચબૂતરામાં લોકો ચણ નાખે છે. ચબૂતરા ઉપર નિસરણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આ વાક્યો છે, એના સિવાયના વાક્યો પર તમે લખી શકો છો. લખી શકો ને મિત્રો? હવે આવીએ ક્વેશ્ચન નંબર 3 ઉપર. નીચે આપેલું ચિત્ર જોઈ તેના વિશે વાક્યો લખવાના છે. તો મિત્રો, આ ચિત્રને તમે નિહાળો, જોવો બરાબર. આ ચિત્ર છે એ શેના આધારિત છે? તો એ ગામડાની સવારનું દ્રશ્ય છે. સવારમાં એ ગામડામાં કેવા કેવા દ્રશ્યો જોવા મળે છે તો આપણે જોઈશું. અહીંયા હું અહીંયા એના આધારિત સમજાવું છું, તમે ધ્યાનથી એ ચિત્રને નિહાળજો. સૂરજ છે એ બે ટેકરીઓ વચ્ચેથી ઉગી રહ્યો છે. દેખાય છે ને મિત્રો? એક સ્ત્રી એ વાસણ માંજે છે. બે પનિહારીઓ છે તે પાણી ભરીને જઈ રહી છે. ખેડૂતો ખેતર તરફ જાય છે. એક ચબૂતરો છે, બરાબર, એ તે ચબૂતરામાં પંખીઓને પાણી પીવાનું એક કુંડું લટકે છે. નાનું નાનું જોઈ શકો છો તમે. એક પંખી ઉડતું ઉડતું ચબૂતરા પર જાય છે. મોચી રસ્તાની બાજુમાં બેઠો છે. આર્યો મોચી ખૂણામાં. એની પાસે એક ગ્રાહક છે. આ ગામડાની સવારનું સરસ મજાનું દ્રશ્ય છે, બરાબર. સરસ મજાના ઝાડ દેખાય છે, તળાવનું પાણી છે, તેમાં બે બતક તરી રહ્યા છે, ઘર છે, કૂવો છે, બરાબર. તો એવું બધું એ ગામડાનું સવારનું દ્રશ્ય છે, સરસ મજાનું. એને જોતા જ આપણને મજા આવી જાય. તો મિત્રો, એના આધારિત તમે પણ એ લખી શકો. લખી શકો ને મિત્રો? તો મિત્રો, અહીંયા આ ચિત્ર પાઠ ચબૂતરો પૂરો થાય છે. થેન્ક યુ.